રસાલા કેમ્પમાં 4 થી વધુ શખ્સોએ આતંક મચાવી 2 મહિલાઓ સહિત 3 વ્યક્તિઓ ઉપર હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા. રસાલા કેમ્પમાં સંજયભાઈ રાજાણી સમોસા બનાવી હોલસેલ વેચાણ કરે છે. તેમને ત્યાં ભરત ખત્રી સહિતના શખ્સો મફતમાં સમોસા લઈ જતા હોવાને લઈ સંજયભાઈએ તેની પાસે પૈસા માંગ્યા હોવાની દાજ રાખી ભરત ખત્રી સહિતના શખ્સોએ તલવાર, ધોકા, છરી જેવા ઘાતક હથિયાર લઈ રસાલા કેમ્પમાં આતંક બચાવ્યો હતો, જેમાં સંજયભાઈ રાજાણી અને 2 મહિલાઓને માર મારતા તેમને સારવાર અર્થે સટી હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં પોલીસે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. એક મિનિટ ઉભા રહેજો ને. મારે સવારે એ ભાઈ આરે એક મારા સિંધી આરે હું મારી માલ લેવા ગયો ને એ બહુ મારી સામે જોતા હતા. કેમ ભાઈ મારી સામે જોવે છે સીધી ગાળું બોલવા માંડ્યા. પાછળથી મને ભા કર્યા હવા રહી છે ને અત્યારે પાછું બેઠો દુકાને બેઠો ને ત્યાં અજાણો સેટ 15 વી લઈને મારા મારા ઠોકાથી ને પાટાથી મારવા માંડ્યા. મારા પાસે પૈસા પડ્યા હતા વેપારીને દેવાના હતા 15-20 હજાર એ નથી. કેટલા જણા હતા ને શું હથિયાર લઈને આવ્યા હતા? હે હથિયાર લઈને શું આવ્યા હતા? ઠોકા લઈને આવ્યા હતા. કેટલા જણા હતા? 10-15 જણા હતા. કોઈ કોઈના નામ આવડે છે? નહીં નામ અજાણું છે જી ભાઈ, મારે નામ ખબર છે. કાના છે એવું કાંઈ ખબર? ના ના એ કાંઈ. ડીએસપી ઓફિસની ઠીક સામેના વિસ્તાર રસાલા કેમ્પની અંદર 10 થી 12 શખ્સો આવીને રસાલા કેમ્પની અંદર બહેનો દીકરીની ઉપર હમલો કરી ગયા છે અને એની સાથે જ 2 છોકરાઓને પણ ખૂબ જ ગંભીર રીતે એ લોકોએ માર્યો છે. લોકતંત્રની હત્યા થઈ છે અને સિંધી સમાજ જે એક વ્યાપારી સમાજ છે એની ઉપર આવી રીતના હમણાં વારંવાર થતા રહેશે. અને જે વિસ્તારમાં હમલો થયો છે એ ડીએસપી ઓફિસથી ફક્ત 1/2 કિલોમીટર આગું પણ નથી, તો જે લુખાઓ અને ગુંડાઓનું એને કોઈ ભય નથી એવા ગુંડાઓનું એક વાર એને પકડીને એનો જુલુસ કાઢવો જોઈએ, એ લોકોને સબક શીખવાડવો જોઈએ, જેથી કે જે સાધારણ અને વ્યાપારી વર્ગના લોકો છે એ લોકો પોતાનું જીવન સારી રીતે નિર્વાહ કરી શકે.